ધાનેરા શહેરમાં આવેલ કેટલીક હોસ્પિટલ ખાતે દર્દી સહિત દર્દીઓના સગા સંબંધીઓની ભારે ભીડ જામી રહી છે. છેલ્લા 2 માસથી આરોગ્ય વિભાગ સામાજિક અંતર રાખવા તેમજ માસ્ક પહેરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહી છે, છતાં કેટલીક જગ્યાએ હજુ પણ આ અંગે જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારી અધિકારીઓ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે લોકડાઉનમાં છૂટ આપવાની સાથે હવે કેટલીક જગ્યાએ ભીડ સામાન્ય બની ગઈ છે. ધાનેરા ખાતે આવેલી કેટલીક હોસ્પિટલમાં આજે નગરપાલિકાની ટીમ તપાસ માટે પહોંચી તો નજારો જ કંઈક અલગ જોવા મળ્યો હતો. અહીં કોઈ પણ પ્રકારે સામાજિક અંતર જોવા મળ્યું ન હતું અને સેનેટાઇઝનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ જોવા મળી ન હતી. હોસ્પિટલ ખાતે અલગ અલગ ગામના લોકો આવતા હોય છે અને અહીં આવતા લોકો માટે બેસવાની વ્યવસ્થા પણ સાથે હોય. દરેક વ્યક્તિ એકબીજાને અડીને બેઠેલા નજરે પડ્યા હતા. હાલ તો નગરપાલિકાના કર્મચારીઓ પોલીસને સાથે રાખી હોસ્પિટલો સુધી પહોંચી દર્દી તેમજ દર્દી સાથે આવેલા વ્યક્તિને માસ્ક તેમજ સામાજિક અંતર રાખવા માટે સમજાવી રહ્યા છે. કારણ એ છે કે કોરોનાના કેસ આવવાથી આખા ગામ કે વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે અને ભીડ ન થાય તે માટે હાલ નગરપાલિકાના કર્મચારીઓ ધાનેરાના તબીબોને મળી જાગૃત કરી રહ્યા છે. કોરોના મહામારીને લીધે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં માન્ય SDM સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી અમે પોલીસ સાથે રાખી અને તપાસ કરવામાં આવેલ, જેમાં ઘણી હોસ્પિટલોમાં માન્ય કલેક્ટર સાહેબના જાહેરનામાને અનુસાર વર્તન થતું ન હોય, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, ડૉક્ટરો ખુદ પણ માસ્ક પહેરેલા નથી, ડૉક્ટરોને ગ્લોવ્સ પણ પહેરેલા નથી, દર્દીઓના ટોળા ટોળા જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે અને તે અનુસંધાને અમે માન્ય ચીફ ઓફિસર સાહેબને અને SDM સાહેબને આ અંગેની માહિતગાર કરશું અને આગળની કાર્યવાહી એમના સૂચના અનુસાર કરવામાં આવશે.